બે પાણીએ ધોઈ લેવાના છે ચોખાને. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. તો ચોખાને મેં ધોઈ લીધા છે અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી લેશું. ત્યારબાદ આપણે ઢાંકીને રાખી દેશું. ઢાંકીને આપણે બે કલાક માટે રવા દેવાના છે. બે કલાક થઈ જાય ત્યાં સુધી આપણે પલળવા દેવાના છે. તો બે કલાક થઈ ગઈ છે અને આપણા ચોખા પણ પલળી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. બે કલાક સુધીમાં તમે બે કલાક પણ પલાળી શકો છો અને ત્રણ કલાક પણ પલાળી શકો છો. તો ચોખા જેટલા સારા પલળશે એટલું આપણું બેટર છે એ ખૂબ જ સારું એવું બનશે. તો આપણે પાણી નિતારી લેશું. તો અહીંયા મેં ચોખાનું પાણી નિતારી લીધું છે અને હવે આપણે મિક્સર જાર લેશું. તો જારમાં આપણે ચોખાને એડ કરી લેવાના છે. તો જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે ચોખાની માત્રા વધારી શકો છો અને સવારમાં તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ટૂંક જ સમયમાં બનાવી શકો તેવો આ નાસ્તો છે. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને પણ બહુ જ ભાવશે. તો હવે આપણે એક કપ જેટલું દહીં એડ કરી લેશું. દહીં થોડું ખટાશવાળું હશે તો પણ સરસ બનશે. અને થોડા આપણે કોથમીરના પાન પણ આપણે એડ કરી લેવાના છે. તો આ રીતે આપણે મિક્સર જારમાં ત્રણેય વસ્તુ આપણે એડ કરી લીધી છે અને હવે આપણે આને પીસી લેશું. બરાબર બેટર ફોર્મમાં આપણે બનાવી લેવાનું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. તો આપણું બેટર ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આને આપણે એક વાસણમાં કાઢી લેશું. તો બેટર આપણું છે એને આપણે પાતળું રાખવાનું છે, એકદમ પતલું હશે તો જ આ નાસ્તો ખૂબ જ સારો એવો બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું પતલું છે આપણું બેટર. તો અહીંયા મેં લીલા અને લાલ મરચાં બંને લીધા છે. તો આને આપણે લાંબા લાંબા કટિંગ કરી લેવાના છે અથવા તમે ઝીણા પણ કટિંગ કરી શકો છો. કોથમીરના પાન પણ આપણે આમાં એડ કરવાના છે. ચીલી ફ્લેક્સ આપણે થોડા એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક પણ આપણે એડ કરી લેશું. આ નાસ્તો એકવાર તમે ખાશો ને તો તમને વારંવાર ખાવાનું મન થશે અને બાળકોને તો બહુ જ ભાવશે. તો ચોક્કસ બનાવો. બેટર ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આને સાઈડમાં મૂકી દેશું અને ગેસ ઉપર આપણે એક તપેલી મૂકી દેશું અને તેલ એડ કરી લેવાનું છે એક પાવલી જેટલું. જીરું એડ કરી લેશું. હિંગ આપણે એડ કરી લેશું એક ટીસ્પૂન જેટલી. હલ્દી પાવડર એડ કરી લેશું એક ટીસ્પૂન જેટલું. ચાર પાંચ લસણની કળી એડ કરી લેશું અને ટમેટા એડ કરી લેશું. આપણે આની ચટણી બનાવવાની છે તો ખૂબ જ સરસ આપણે આને કૂક કરી લેવાનો છે. તો ટમેટા આપણા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને સાતળી લેવાના છે. ત્યારબાદ આપણે સૂકા લાલ મરચાં એડ કરી લેશું. તેને પણ આપણે થોડીવાર આ રીતે કૂક કરવા દેવાના છે જેથી સરસ આપણી ચટણી બનીને તૈયાર થશે.
તો અહીંયા મેં લાલ મરચું પાવડર એડ નથી કર્યો, આપણે સૂકા જે મરચાં આવે છે તે જ એડ કર્યા છે. તો થોડી આપણે સુગર એડ કરશું ખાંડ. આપણે ચટણી બનાવી રહ્યા છે તો ખૂબ જ સારી એવી આ ચટણી બને છે, તો ચોક્કસથી બનાવજો. અને જો તમે આ ચટણી બનાવવા ના માગતા હોય તો તમે કોકોનટ ચટણી પણ આની જોડે સર્વ કરી શકો છો, અને ગ્રીન ચટણી પણ તમે સર્વ કરી શકો છો. તો અહીંયા મેં ટમેટા કૂક કરીને નીચે ઉતારી લીધા છે, અને હવે આપણે લેશું મિક્સર જાર. મિક્સર જારમાં આપણે ઠંડા કરીને એડ કરી લેવાના છે. થોડા મેં કોથમીરના પાન પણ એડ કર્યા છે. તો આ રીતે આપણે મિક્સર જારમાં એડ કરી લેશું, અને એકદમ ફાઇન ચટણી આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે તમે થોડા કોથમીરના પાન પણ એડ કરજો, ખૂબ જ સારો એવો ફ્લેવર આવશે ચટણીનો, અને સ્વાદ અનુસાર નમક આપણે એડ કરી લેવાનું છે. થોડું આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરશું. હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ ચટણી ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક વાસણમાં કાઢી લેશું, કોઈ પણ એક વાટકીમાં તમે કાઢી લેજો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો, જેથી આવા જ નવા નવા વિડીયો હું તમારી માટે લાવી શકું. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આને આપણે સાઈડમાં મૂકી દેશું. તો ગેસ ઉપર મેં કાસ્ટર્ડાઇઝ તવા મૂકી દીધા છે ગરમ કરવા માટે, અગાઉથી જ મૂકી દીધો હતો. અને આ તવો ખૂબ જ સારો એવો છે, મેં આ ત્રીજી વાર હું યુઝ કરી રહી છું. તો આની ઉપર આપણે થોડું તેલ એડ કરી લેશું. આ નોનસ્ટિક કરતાં પણ ખૂબ જ સારો આવે છે, તો ચોક્કસથી તમે આની ઉપર બનાવજો. હેલ્થ માટે પણ આ જે નોનસ્ટિક કરતાં સારો હોય છે, નોનસ્ટિક જે હોય છે તે હેલ્થ માટે સારો નથી હોતો. તો આ રીતે તમે યુઝ કરજો આયરન તવા. અને આની ઉપર ખૂબ જ સારો એવો નાસ્તો બધો જ બને છે, પુડલા પણ સારા બને છે અને ઢોસા પણ સારા બને છે, નોનસ્ટિક કરતાં પણ સારા બને છે. જો તમારે આ મંગાવવો હોય તો તમે આની હું લિંક મૂકી દઈશ નીચે, તો તમે પરચેસ કરી શકો છો. આપણે કોઈ સ્પોન્સર વિડીયો નથી, આ મારો ખુદનો અનુભવ છે. તો આપણે તવાને ગ્રીસ કરી લીધો છે બધી બાજુથી, તો આપણે જે બેટર છે તે તમે જોઈ શકો છો કે એકદમ પાતળું છે, એકદમ જાડું નથી રાખ્યું. તો હવે આપણે બેટરને આ તવા ઉપર એડ કરશું. તો આ રીતે આપણે તવા ઉપર એડ કરવાનું છે. તમારે સાઈઝ તમારી જાતે નક્કી કરવાની છે કે તમારે સાઈઝ કેટલી જોઈએ છે. તો આ રીતે આપણે જે બેટર છે તે આ રીતે રાખી દેવાનું છે. તો ચોખાનો જે ઢોસો છે હું ફર્સ્ટ વાર આની ઉપર બનાવી રહી છું. આ રીતના જે એકલા ચોખાનો છે, નાની પહેલાં આપણે જે બનાવ્યા હતા એ અડદ અને ચોખાનું જે બેટર બનાવ્યું હતું તેની ઉપર આપણે આની ઉપર જ બનાવ્યા હતા, તે પણ ખૂબ જ સારા એવા બન્યા હતા. અને ફરીથી હું બનાવી રહી છું એકલા ચોખાનો બેટરથી. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નોનસ્ટિક કરતાં પણ ખૂબ જ સારી આ આવે છે. સૌથી પહેલાં તો આપણે આપણા હેલ્થ વિશે વિચારવું જોઈએ. નોનસ્ટિક જે આવે છે એ ગરમ થાય એટલે એમાંથી અલગ જ સ્મેલ આવતી હોય છે. તો તમે આ રીતના તમે આયરન જે તવા આવે છે તે યુઝ કરજો, જેથી બધાની હેલ્થ પણ સારી રહેશે. તો તમે જો ફ્રેન્ડ્સ આ કેટલો સરસ બનીને તૈયાર થયો છે. નોનસ્ટિક ઉપર આવો ક્યારેય નહીં બને. તમે વધારે હાઈ ગેસ રાખશો તો બળી જશે, અને આની ઉપર એવું નહીં થાય, કારણ કે આ ખૂબ જ વજનદાર આવે છે અને બહુ જ જાડી આવે છે. તો આપણો જે ઢોસો છે એ ક્રિસ્પી થશે અને ખૂબ જ સારો બનશે. તો અહીંયા મેં બંને સાઈડ બરાબર શેકી લીધો છે. જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બનીને તૈયાર થયો છે.
જોતા જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને. થોડી મોંઘી આવે છે પણ સારી આવે છે, લાઈફ ટાઈમ તમારે આ ચાલશે. જે લોઢી છે એ આપણા ઢોસા માટે ખૂબ જ સારી છે. તો બીજો પણ તમને બતાવી રહીશું કે કેવો બને છે. તો વધારે આનાથી વધારે તમારે પતલું બેટર રાખવું હોય તો ઢોસો પણ એકદમ ક્રિસ્પી અને કરારો બનશે. પણ મેં એટલું બધું પતલું નથી રાખ્યું, અંદર મેં મસાલા એડ કર્યા છે એટલા માટે હું એટલું બધું પાથરી નથી શકતી. પ્લેન ઢોસો બનાવો તો ચોક્કસથી તમે ચાહો એટલો પતલો બનાવી શકશો અને એકદમ ક્રિસ્પી પણ બનશે. જો ફ્રેન્ડ્સ, છે ને એકદમ નોનસ્ટિક જેવો જ. આ મેં એમેઝોનમાંથી પરચેસ કરેલો છે. મેં પણ એક વિડીયો જોઈને જ આ મંગાવ્યો હતો, તો મને બહુ જ ગમ્યો છે આ ઢોસા તવા. તમને કેવો લાગે મને કમેન્ટ કરીને જણાવજો. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવે છે આનો. તો બંને બાજુ બરાબર શેકી લઈશ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બીજો ઢોસો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તમારે બધા જ બનાવી લેવાના છે અને સવારમાં તમે આ નાસ્તો કરી શકો છો. હેલ્ધી પણ છે અને સારો પણ છે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ બનાવી શકો છો, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો અહીંયા આપણે ટમેટાની ચટણી પણ બનાવી છે અને ઢોસા પણ આપણે મસાલેવાળા બનાવ્યા છે. તો પેપર ઢોસા પણ તમે કહી શકો છો, પણ આપણે આની અંદર કોથમરી, ચીલી ફ્લેક્સ ને બધું એડ કર્યું છે તો ખાવાની બહુ જ તમને મજા આવશે. તો આપણા ઢોસા બનીને રેડી છે, ટમેટાની ચટણી પણ બનીને રેડી છે. તો હવે આપણે કરશું ટેસ્ટ. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બન્યો છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે. ચલો આપણે ટેસ્ટ કરી લઈએ. બહુ જ સરસ બન્યો છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મને તો બહુ જ ભાવ્યા આ ઢોસા, અને મેં પહેલી વાર બનાવ્યા છે તો પણ ખૂબ જ મને ભાવે છે. તમે પણ બનાવજો, તમને પણ બહુ જ પસંદ આવશે. તો મને તો બીજી વાર પણ ખાવાનું મન થઈ રહ્યું છે. તો ફટાફટ વિડીયો પતાવીને હું ઢોસા સર્વ કરી લઉં. બહુ સરસ બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.